અમરેલીમાં કલેક્ટર અજય દહિયાની સૌથી મોટી કાર્યવાહી. ધારીના મોણવેલ ગામ નજીક આવેલ સોલાર પાવર પ્રોજેક્ટ પર તંત્રનું ફર્યું છે બુલડોઝર. ગીર સેન્ચ્યુરી વિસ્તારની તદ્દન નજીક ધમધમતા સોલાર પ્રોજેક્ટ, ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટમાં હાથ ધરાયું ડિમોલિશન. શુક્રવારે બપોર બાદ તંત્ર દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી. ગોપાલક પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ. નિયમ વિરુદ્ધ ચાલતા સોલાર પ્રોજેક્ટ કંપનીઓમાં ફફડાટ. તો ગીર સેન્ચ્યુરી વિસ્તારની તદ્દન નજીક કાર્યવાહી કરવામાં આવી છે ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડ. શુક્રવારે બપોર બાદ તંત્રની કાર્યવાહી હાથ ધરાઈ છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. ગોપાલક પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી આ વિશે ફરિયાદ. નિયમ વિરુદ્ધ ચાલતા સોલર પ્રોજેક્ટ કંપનીઓમાં ફેલાયો છે ફફડાટ. તો અમરેલીના કલેક્ટર અજય દહિયાની આ સૌથી મોટી કાર્યવાહી. ધારીના મોણવેલ ગામ નજીક આવેલ સોલાર પાવર પ્રોજેક્ટ પર તંત્રનું ફર્યું છે બુલડોઝર. ગીર સેન્ચ્યુરી વિસ્તારની તદ્દન નજીક ધમધમતા હતા સોલર પ્લાન્ટ. ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટમાં હાથ ધરાયું ડિમોલિશન. શુક્રવારે બપોર બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડને અગાઉ વર્ષ 2022 સાલમાં બિનખેતી પરવાનગી આપવામાં આવેલી હતી. આ બિનખેતી પરવાનગીમાં PCCF ગાંધીનગરની ફોરેસ્ટ વિભાગનું વન વિભાગનું એમણે NOC લીધેલું હતું અને NOCની શરતોનું ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવેલું હોય માન્ય કલેક્ટર સાહેબની કોર્ટમાં શરતભંગનો કેસ ચાલી ગયેલો છે, જેમાં વચગાળાનો હુકમ કરતા જે કોઈ પણ વધારાનું બાંધકામ અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્કિંગ કરીને આપવામાં આવેલું છે એ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કલેક્ટર સાહેબશ્રીના હુકમથી આજરોજ કરવામાં આવી રહી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના NOCની શરતો મુજબ સેન્ચ્યુરી એરિયાથી 1 કિલોમીટર વિસ્તારમાં જે કોઈ પણ બાંધકામ આવેલું છે અને જે અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આઇડેન્ટિફાઈ કરીને આપવામાં આવેલું છે તેને અત્યારે ડિમોલિશન કરવાની કામગીરી ચાલી રહી છે. બાંધકામનું ચોક્કસ ક્ષેત્રફળ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અમને માર્કિંગ કરીને દીધું છે, ચોક્કસ ક્ષેત્રફળ મને ખ્યાલ નથી. કામ જ્યાં સુધી કંપની દ્વારા અત્યારે એક અન્ડરટેકિંગ આપવામાં આવેલું છે કે અમે મોકલાવે છે લોકો કે નિશ્ચિત દિવસોમાં બાંધકામ દૂર કરશું, કારણ કે એમનો કિંમતી માલસામાન છે, સોલારની પ્લેટ ને એવું બધું આવેલું છે, એટલે એ પ્રાંત અધિકારી સાથે વિચાર વિમર્શ કરીને જ્યાં સુધી 1 કિલોમીટર વિસ્તારમાં બાંધકામ દૂર નહીં કરવામાં આવે જે એનો માનવાધિકાર આયોગમાં પણ એક કેસ ચાલી રહ્યો છે. ગોપાલક ટ્રસ્ટ કરીને એક સરંભડાનું ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટ દ્વારા આ ફરિયાદ કરવામાં આવેલી હતી.